ભારતભરમાં દરેક જગ્યાએ હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ત્યારે અરવલ્લી જિલ્લાના મોટામાં મોટી હોળી એટલે કે આ કાર્યક્રમ મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે હોળીના દિવસે નહીં પણ ધૂળેટીના દિવસે સવારે 500 થી પણ વધારે લોકો ઢોલ નગારા સાથે અંદાજિત 10,000 જેટલા લોકો એકઠા થયા હોલિકા દહનની ઉજવણી કરે છે. કઈ રીતે કરે ઉજવણી આવો જોઈએ. મેઘરજના બાઠીવાડા ગામમાં 12 મુવાડાના લોકો ભેગા થઈને હોળીની ગાગર મૂકીને તેમાં 4 માટીના લાડવા મૂકી અષાઢ શ્રાવણ ભાદરવો આસો 4 માસમાં 4 લાડુ મૂકવામાં આવે છે. હોળી પ્રગટાવ્યા પછી ગાગરમાં રાખેલા લાડુ કાઢીને વર્ષ કેવું રહેશે તેનો વર્તારો કાઢવામાં આવે છે. ગાગરનું પાણી નાના બાળકોને આંખે લગાડવાથી બાળકોને કોઈ બીમારી આવતી નથી તેવી માન્યતાઓ પણ છે. આજે દેશ 21મી સદી તરફ વળી ગયો છે ત્યારે આ સમાજ કુરિવાજોથી દૂર રહીને વિકાસની દિશામાં ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. અરવલ્લી જિલ્લાની હોળી દહનના કાર્યક્રમમાં સમગ્ર અરવલ્લી જિલ્લાના લોકો જોડાય છે, હોળી દહનના ઉત્સવને માણે છે. આ હોળી દહનમાં લોકો ઢોલ નગારા સાથે લાઠીઓ વડે દાંડિયા રમે છે. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે અરવલ્લી પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો. આજકાલ કરતા 50-56 વર્ષથી અમે હોળી મનાવીએ છીએ. અમારે લગભગ 12 ગામોની હોળી છે. અમારે ઓછામાં ઓછી પબ્લિક, સામાન્ય પબ્લિક ગણો, અમારી મેઘરજ તાલુકાની બઠીવાડા ગામ, અમારે સિસોદિયા પરિવાર, અમારે સિસોદિયા પરિવાર લગભગ અમારું ગામ 12 ગામો છે અને નાના નાના ગામો ગણા તો 12-6 ગામો છે સાહેબ. એટલે અમે બધા અળી મળી કેટલા ઢોલ આવે અમારે લગભગ હોળીના ઢોલ તો સાહેબ ઘરદીઠ અમારા મારા એક કે બે છોકરા ભાઈ, હું અને મારા છોકરે જ છે. મારા ગોમના કેટલા ઢોલ હોય? અમારા ઢોલ લગભગ સાહેબ 12 ગોમાના માંડીને એક ગામની અંદર લગભગ ઓછામાં ઓછા ઘણા મારા એક મુવાડા ની અંદર 500-600 ઢોલ એક મુવાડા એવા 12 ગામમાં અમારા મુવાડા એ છે કે એને અંદર કોલેજ જે અંદર એ છે કે અમારે જે વડવાઓ પહેલથી જ એક સજ્જ સમારેલી અંદર એની અંદર અમે ખાડો કરતા હોઈએ છીએ. એની અંદર અમે લાડવા 4 મૂકતા હોય, પછી ભાઈ ગળો મૂકતા હોય પાણીનો ભરીને, પછી એ લાડવા અમે વધના ઓલે પકતાયા પછી વધના સમયે અમે બધા લેડીઝો બહેનો કુંવારીઓ વડીલો એવા બધા ફરી મોતના ટાઈમે મળીને ઓળી ટાઢવી પોણે શણગારો કરી અને ઘરો કાઢતા હોય છે. એની અંદર અમે લાડવા જોતા હોઈએ છીએ, લાડવા કેવા બીજા છે કહું છે એટલે એના પર વર નક્કી કરતા હોય છીએ. વર્ષ કેવું જશે, વરસાદ કેવો પડશે એટલે લાડવા જોઈએ છે અમે. લાડવા સારા બીજા હોય તો અમને આનંદની વાત હોય કે વરસ સારું જાય એમ. એટલે એ રીતે કહીને પછી અમે ફેદા એટલે આખા ગામો વાદો થઈ જાય કે હોળીમાં લાડુ સારા નીકળ્યા, વરસ સારું જશે. એટલે બિયારણ કેટલો લાડુ હોય એટલે કે માટીના લાડુ હોય છે પણ એ ભીજલા પરથી એનો વર્તારો નક્કી થાય છે અને સાથે સાથે પવનની દિશા પરથી પણ આ નક્કી થતું હોય છે કે ભાઈ પવનની દિશા કઈ બાજુ જાય છે, એ આવતું બસ કેવી રીતે નીકળે એ પણ પ્રધાન થતી હોય છે. બીજું સાથે સાથે જે લગ્ન થયેલો હોય છે એ પણ વર કન્યા જે હોય છે એ પણ શ્રીફળ એને 5 ઓટા ફેરી અને શ્રીફળ અહીંયા ઓમતા હોય છે અને દરેક ઘરેથી એક શ્રીફળ લાવીએ છીએ અને પાણીનો લોટો લાવીએ છીએ, એ લોટા સાથે પાણી 5 ઓટા ફરી અને એમાં ઓમતા હોઈએ છીએ. એટલે આખા વર્ષનો જે કોઈ રોગ હોય છે એને અર્પણ કરી દઈએ છીએ. અમે આ હોળીને હોળી માતા તરીકે પૂજીએ છીએ એટલા માટે વધારે મહત્ત્વ છે અને કોઈ પણ પ્રકારનો અનિષ્ટ રોગ ના આવે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, માતાજીને પ્રાર્થના કરીએ છીએ અને રંગપંચમીથી અમારો નવો કાર્યક્રમ ચાલુ થાય છે. વૈભવ રાઠોડ, જીટીવી ન્યૂઝ, અરવલ્લી.